નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો ટૉપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આજે આપણે જોઈશું એમપી ડબ્લ્યુ એફએડબ્લ્યુ એસઆઈ અને વીસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ તો આજે આપણે પાર્ટ છ લઈને આવ્યા છે બરાબર તો નવા વર્ષની સૌને હાર્દિક શુભકામનાઓ તો બીજી વસ્તુ કે આરએમસી છે વીએમસી છે એસએમસી છે એ એમસીની જે એમપી ડબલ્યુ એફએ એક્ઝામો છે એમાં જે વીસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે એ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે બરાબર અને જેથી કરીને આ જે 20 મોસ્ટ આ એમસીક્યુ છે એ આપણે ઓથેન્ટિક બુકમાંથી જ એમસીક્યુ બનાવેલા છે જેથી કરીને આપણે આ વિડીયો જોશો એમાંથી આપણે હંડ્રેડ પર્સન્ટ કામ લાગશે બરોબર તો ટાઈમ વેસ્ટના કરતાં આપણે વિડીયો ચાલુ કરીએ તો મિત્રો ચાલુ કરીએ નંબર એક કેરોટીન ખાલી જગ્યા જન્ય પદાર્થો હોય છે બરાબર કેરોટીન છે એ ખાલી જગ્યા જન્ય પદાર્થોમાં હોય છે તો વનસ્પતિ બરાબર વનસ્પતિ છે એ કેરોટીન છે બરાબર એ પદાર્થોમાં હોય છે વનસ્પતિમાં કેરોટીન સૌથી વધારે મળે છે હવે ત તમારે આનો જવાબ આપણે કેરોટીન છે એનો આ જે છે એ રાસાયણિક નામ છે બરાબર તો તમારે આનો જવાબ આપવાનો છે કે કયું વિટામિન છે એને આપણે કેરોટીન તરીકે ઓળખીએ છીએ નંબર બે માખન દૂધ ઘી દહીં અને ઈંડા ખાલી જગ્યાના સારા પ્રમાણ સારા પ્રાપ્તિ સ્થાન છે બરાબર તો દૂધ બરાબર દૂધ માખન દૂધ ઘી દહીં અને ઈંડા આ વિટામિન એ માટેનો સૌથી સારા પ્રાપ્તિ સ્થાન છે બરાબર નંબર ત્રણ જોઈએ કે આપણી આંખો માટે ખાલી જગ્યા એ ખૂબ જ મહત્ત્વનું છે તમને ખબર હશે કે આપણી આંખો માટે વિટામિન એ બરાબર વિટામિન એ અતિ મહત્ત્વનું છે નંબર ચાર જોઈએ માછલીના યકૃતનું તેલ ખાલી જગ્યાએ મેળવવાનું બહુ સારું પ્રાપ્તિ સ્થાન છે હવે જોઈએ કે માછલીનું જે યકૃતનું તેલ છે બરાબર એમાં વિટામિન ડી સૌથી વધુ પ્રાપ્ત થાય છે અને બીજું કે એક આપણે નેચરલ જે સ્ત્રોત છે બરાબર સૂર્યનો પ્રકાશ કુમળા તાપમાં આપણે વિટામિન ડી પ્રાપ્ત થાય છે જેનાથી આપણી હાડકાંની જે વૃદ્ધિ છે બરાબર એ થાય છે તો આગળ જોઈએ આપણે તો નંબર પાંચ જોઈએ તો ખાલી જગ્યાએ એસ્કોર્બિક એસિડ તરીકે જાણીતું છે એ તમને મિત્રો ખબર જ હશે કે વિટામિન સી છે એ એસ્કોર્બિક એસિડ તરીકે ઓળખાય છે એનું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ હવે વિટામિન સી શામાંથી વધારે પ્રમાણમાં મળે છે તો જેવા કે આમળા છે લીંબુ છે મોસંબી છે જે ખાટાફળો છે એમાં વિટામિન સી એટલે કે એસ્કોર્બિક એસિડ મળે છે બરાબર તો આ તમારે યાદ રાખવાનું છે નંબર છ આયન ખાલી જગ્યાનું મહત્ત્વનું ઘટક છે તો આયન છે એ ખાલી જગ્યાનું મહત્ત્વનું ઘટક છે તો હિમોગ્લોબિન બરાબર યાદ રાખજો હિમોગ્લોગ્લોબિન છે એ મહત્ત્વનું ઘટક છે નંબર સાત જોઈએ કે આયની ઉણપથી ખાલી જગ્યા થાય છે તો તમને ખબર હશે કે આયની ઉણપથી બરાબર સ્ત્રીઓમાં એનેમિયા બરાબર એ વધારે જોવા મળે છે તો આયની ઉણપથી શું થાય છે તો એનેમિયા થાય છે તો એ જે આયનની જે ફોલિક એસિડની જે ગુળીઓ છે બરાબર આયન એન્ડ ફોલિક એસિડની ગુળીઓ જે સ્ત્રીઓને જ્યારે પ્રેગનેન્ટ હોય છે ત્યારે આ જે ગુળીઓ છે એ આપવામાં આવે છે નંબર આઠ જોઈએ કે જન્મથી કેટલા મહિના સુધી ફક્ત માતાનું ધાવન જ આપવું જોઈએ આ બી મિત્રો ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો એમસીક્યુ છે બરાબર તો યાદ રાખજો કે જન્મથી કેટલા મહિના સુધી ફક્ત માતાનું ધાવન આપવું જોઈએ તો તમને બી નોર્મલી ખબર હશે બધાને કે છ મહિના સુધી આપણે ફક્ત માતાનું ધવન જ આપવું જોઈએ એને ઉપલી કોઈ બી ખોરાક અપાય નહીં બાળકને બરાબર છ મહિના પછી આપણે ધીમે ધીમે એમને પાતળી ખીચડીને એ વસ્તુ આપણે આપી શકીએ છીએ નાના બાળકોને બરાબર આગળ જોઈએ આપણે તો નંબર નવ ઉચ્ચ સોડિયમનું સેવન અને અપૂરતા પોટેશિયમ સેવનથી ખાલી જગ્યા થાય છે બરાબર તો આ બી એક મહત્ત્વનું છે બરાબર તો ઉચ્ચ સોડિયમનું સેવન અને અપૂરતા પોટેશિયમના સેવનથી શું થાય છે તો હાઈ બ્લડ પ્રેશર બરાબર હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા રહે છે આગળ જોઈએ આપણે તો નંબર દસ જોઈએ કે રોજનું છથી દસ ગ્રામ લસણ ખાવાથી ખાલી જગ્યા રોગથી બચી શકાય બરાબર તો આ કોઈ જાણતું નહીં હોય મિત્રો અને ઘણી વખત કદાચ એક્ઝામ બી એક્ઝામમાં પણ આવી શકે તો રોજનું છથી દસ ગ્રામ લસણ ખાવાથી ખાલી જગ્યા રોગથી બચી શકાય તો હાર્ટ અટેકથી બચી શકાય હવે લસણ જે છે બરાબર એ બોડીમાં શું કામ કરે છે તો છથી દસ ગ્રામ તમે લસણ ખાવ છો તો જે લોહી જે આપણે ગંઠાય છે બરાબર જે લોહી આપણું જે વેનમાં વધારે જાડું થાય છે તો આ જે બ્લડ આપણું જાડું થાય છે ને મિત્રો એ આ લસણ થવા દેતું નથી તે લોહીને નોર્મલી પાતળું રાખે છે બરાબર તો છથી દસ ગ્રામ લસણ ખાવાથી હાર્ટ એટેકની બીમારીથી બચી શકાય કારણ કે બ્લડ જ્યારે આપણે બોડીમાં લોહી એટલે કે બ્લડ આપણું જાડું થાય છે ત્યારે હાર્ડ આપણું કામ કરતું નથી અને બ્લોકેજ થવા માંડે છે બરાબર જેનાથી હાર્ટ એટેક આવે છે તો યાદ રાખવાનું છે કે રોજનું છથી દસ ગ્રામ લસણ ખાવાથી ખાલી જગ્યા રોગથી બચી શકાય તો હાર્ટ એટેક રોગથી બચી શકાય નંબર અગિયાર જોઈએ કે મગફળીમાં સૌથી વધુ ખાલી જગ્યા વિટામિન મળી આવે છે તો આ બી યાદ રાખવાનું છે કે મગફળીમાં સૌથી વધુ ખાલી જગ્યા વિટામિન મળી આવે છે તો વિટામિન એ બરાબર વિટામિન એ એને રેટિનોલ કહેવાય છે બરાબર જે નવ ગ્રામ મગફળીમાં સૌથી વધુ એટલે કે નવ માઇક્રો ગ્રામ વિટામિન એ મળી આવે છે મગફળીમાં તો યાદ રાખવાનું છે નંબર બાર સૌથી વધુ કયા શાકભાજી શાકભાજીમાં વિટામિન સી મળી આવે છે બરાબર વિટામિન સી શાકભાજી છે બરાબર મિત્રો તો યાદ રાખજો કે સૌથી વધુ કયા શાકભાજીમાં વિટામિન સી મળી આવે છે તો પાલકમાં બરાબર પાલક છે એમાં વિટામિન સી નો પણ સ્ત્રોત છે નંબર તેર જોઈએ કે સૌથી વધુ ખાલી જગ્યામાં કેલ્શિયમ પ્રાપ્ત થાય છે તો તમને યાદ રાખવાનું છે મિત્રો બરાબર જે માછલી માછલીમાં સૌથી વધુ કેલ્શિયમ પ્રાપ્ત થાય છે બરાબર અને આયોડિન બરાબર માછલી ખાવાથી આયોડીનની પણ ઉણપ દૂર થાય છે બરાબર અને બીજી વસ્તુ કે યકૃત છે માછલીનું જે યકૃત એમાં વિટામિન ડી પ્રાપ્ત થાય છે તો આ તમારે યાદ રાખવાનું છે બરાબર કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે આગળ જોઈએ આપણે તો નંબર ચૌદ નીચેનામાંથી કયો રોગ એડીઝ મચ્છર દ્વારા થતો નથી યાદ રાખજો મિત્રો કારણ કે આવા જ ઓકવર્ડ જે એમ સિક્યુ આપે છે એનાથી જ લોકો એ થઈ જાય છે બરાબર મૂઝવાઈ જાય છે કે નીચેનામાંથી કયો રોગ એડીઝ મચ્છર દ્વારા નથી ફેલાતો બરાબર નથી ફેલાતો તો નથી બરાબર તો યાદ રાખવાનું છે તો યલો ફીવર યલો ફીવર છે એ એડિઝ ઇજિપ્તી મચ્છર દ્વારા ફેલાતો નથી હવે એડિઝ ઇજીપ્ત મચ્છર છે એ કયા રોગ ફેલાઈ શકે બરાબર એ તમારે યાદ કરી લેવાનું છે તો એડિજિજિપટી છે એ ડેન્ગ્યુ અને ચિકનગુન્યા જેવા જે રોગો છે બરાબર એ આ જે મચ્છર છે એડિજિજિપટી એ ફેલાવે છે બરાબર હવે નંબર પંદર નિક્ષય પ્રણાલીમાં કયા રોગનું સર્વેલન્સ માટે વપરાય છે આ બી એક્ઝામમાં આવી ગયેલો છે બરાબર નિક્ષય છે એ એક એપ્લિકેશન છે બરાબર તો નિક્ષય પ્રણાલી કયા રોગમાં સર્વેલન્સ માટે વપરાય છે તો ટીબી બરાબર ટ્યુબોક્લો છે એ નિક્ષય નિક્ષય જે એપ્લિકેશન છે એ એના સર્વેલન્સ માટે ઉપયોગી છે તો કદાચ એક્ઝામમાં આવી શકે બરાબર ટીબી રોગને સૌથી સચોટ સારવાર કઈ છે તો આ બી તમારે ઘણી વખત એક્ઝામમાં આવી ગયેલું છે પણ પૂછાઈ શકે તો ટીબી એટલે કે ટ્યુબોક્લોસિસ રોગમાં સૌથી સચોટ સારવાર એટલે કે ડોટ્સ ડાયરેક્ટલી ઓબ્ઝર્વર ટ્રીટમેન્ટ શોટ કોર્સ તો યાદ રાખવાનું છે બરાબર ડોટ્સ દ્વારા એની સારવાર થતી હોય છે ટીબીની નંબર સત્તર જોઈએ કે નિક્ષય પોષણ યોજના કોના માટે શરૂ કરાઈ છે તો નિક્સય પૂછે તો નિક્ષય એક એપ્લિકેશન બી છે અને પોષણ યોજના બી છે બરાબર તો ટીબીના જે દર્દીઓ છે એમને પોષણની યોજના બરાબર નિક્ષય પોષણ યોજના દ્વારા એમને આપી લેવામાં આવે છે તો તમારે આ પણ યાદ રાખવાનું છે કદાચ આવી શકે ટીબીના એકથી બે આમ તો ઇઝીલી અત્યારે આવે છે બરાબર આગળ જોઈએ આપણે તો નંબર અઢાર આઈ એફ એનું પૂરું નામ શું છે તો તમને ખબર હશે કે આઈ એફ એટલે કે આયન ફોલિક એસિડ બરાબર આયન ફોલિક એસિડ તો આ યાદ રાખવા જેવું છે નહીં એ તો બધા એને ઇઝીલી આવડી જાય છે બરાબર તો આયન ફોલિક એસિડ પણ કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે બરાબર કે આઈ એફ એ બરાબર આઈ એ સોરી આઈ એફ એનું ફૂલ ફોર્મ શું છે અથવા તો આઈ એફ એની ગોળી કોને આપવામાં આવે છે તો યાદ રાખવાનું છે કે આયર્ન ફોલિક એસિડ છે એ સ્ત્રીઓમાં સૌથી વધુ જ્યારે બ્લડ ઓછું હોય છે બરાબર જેમને એ નિમિત થવાની સંભાવના રહે છે તો આયર્ન ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે છે હવે આપણે જોઈએ આગળ નંબર ઓગણીસ ઈડી એટલે શું બરાબર આ બી એક એફએ ડબ્લ્યુની જે બેનો છે બરાબર એમના માટે અતિ ઉપયોગી છે બરાબર આ બે તો તમારે યાદ રાખી લેવાનું છે કે ઈડી એટલે શું તો એક્સપેક્ટેડ ડીલેવરી ડેટ બરાબર એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ તો આ બે તમારે યાદ રાખવાનું છે બરાબર જ્યારે પ્રેગનેન્ટ લેડીઝ હોય છે બરાબર તેને અપેક્ષિત તારીખ પ્રેગનેન્ટની અપેક્ષિત તારીખ કાઢવામાં આવે તો તેને ઈડી ડી બરાબર ઈડીડી એટલે કે એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ કહેવામાં આવે છે નંબર વીસ કે નર્સિંગના સ્થાપક કોણ છે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર બીજી વસ્તુ કે જેનએમ ઈ એનએમના જે ભાઈઓ બહેનો છે બરાબર એમના માટે પણ અતિ ઉપયોગી આ જે એમ એમસીક્યુ છે એ નીવડી શકે છે બરાબર તો નંબર વીસ નર્સિંગના સ્થાપક કોણ છે તો તમને ખબર જ હશે કે ફ્લોરેન્સ નાઇન્ટીગલ ફ્લોરેન્સ નાઇન્ટીગલ બરાબર તો આ હતા વીસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે એમપી ડબલ્યુ એફએ ડબલ્યુ એસઆઈ એ એન એમ જે ભાઈઓ બહેનો છે એના એક્ઝામમાં અતિ જ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે બરાબર તો એક નવા જ સાથે આપણે ફરી મળીશું તો આજે રજા આપજો નમસ્કાર